नमस्कार विद्यार्थी भाइयों तथा बहनों, श्रीमती एम एस लाखाणी कन्या विद्यालय भावनगर वती हूँ चौहान चेतन आपनो आ वीडियो लेक्चर में हार्दिक स्वागत करू छू। अगाउना वीडियो लेक्चर की अंदर आपणे गुणाकारनी रीत, भागाकारनी रीत वगैरह रीतनो अभ्यास कर्यो छे। आज आपणे विधेयनी महत्तम अथवा न्यूनतम किंमत मेळवानी रीत विशे अभ्यास करवानो छे। तो विद्यार्थी भाई बहनों, आपणे चोपड़ीना पेज नंबर 184 ऊपर एनी અગત્યતાના નિયમો આપેલા છે, જે નિયમો આપણે સમજવાના છે અને લખવાના છે। પહેલો નિયમ કેવો છે કે ભાઈ વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ કિંમત મેળવવી। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા લખ્યું છે વિધેયની મહત્તમ અથવા ન્યૂનતમ। તો મહત્તમનો મતલબ એમ થાય છે વધુમાં વધુ, અને ન્યૂનતમનો મતલબ થાય છે ઓછામાં ઓછી। તો આ માટે સૌપ્રથમ આપણે શું કરવાનું છે, તો કે આપેલ વિધેય માટે dy છેદમાં dx બરાબર f(x) મેળવો। આ આપણો પહેલો નિયમ છે। બીજો નિયમ એમ છે કે જે સમીકરણ મળે છે એના બરાબર શૂન્ય મૂકવા। આ પ્રથમ નિયમ છે, સમીકરણ dy ના છેદમાં dx બરાબર શૂન્ય મૂકતા। આ નિયમ નંબર 2 છે। ત્યારબાદ આ x ની કિંમતો જે મળે છે તેને સ્થિર બિંદુઓ કહેવામાં આવે છે। x ની કિંમતો મળે જેને સ્થિર બિંદુઓ કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે द्वितीय विकलन x की कीमतों मुकवाने, એટલે કે પહેલા આપણે વિધેય મેળવ્યું એનો dy / dx = 0 મૂક્યું, x ની જે કિંમતો મળે એને સ્થિર બિંદુ કહેવાય, અને પછી આપણે એનું દ્વિતીય વિકલન એટલે પહેલો વિકલન કર્યું હોય એનું બીજું વિકલન કરો। હવે द्वितीय विकलन करता आपने जे बिंदुओं मळे छे, दाखला तरीके शून्य करता नानी किंमत मळे त्यारे, शून्य करता किंमत नानी मळे त्यारे विधेयनी महत्तम किंमत मळे। એટલે કે શૂન્ય કરતા નાની હોય એટલે જવાબ આપણને કેવો મળશે, મહત્તમ મળશે। દાખલા તરીકે એ જે લખવું છે એની અંદર આપણે કિંમત મૂકશું અને એ કિંમત શૂન્ય કરતા નાની આવશે ત્યારે આપણને મહત્તમ કિંમત મળશે, અને શૂન્ય કરતા મોટી કિંમત મળે ત્યારે વિધેય ન્યૂનતમ કિંમત મળે। એટલે કે શૂન્ય કરતા મોટી, એટલે તમને ખબર છે કે શૂન્ય કરતા 1, 2, 3, 4, 5 જો મળે તો આપણે વિધેયની ન્યૂનતમ કિંમત મળે, અને શૂન્ય કરતા નાની કિંમત એટલે કે ઋણમાં જવાબ આવ્યો તો આપણને વિધેયની મહત્તમ કિંમતો મળે છે। વિદ્યાર્થી મિત્રો, તમારા પ્રકરણ 5 ની અંદર ચોપડીના પેજ નંબર 184 ઉપર આ તમામ નિયમો આપેલા છે। ચોપડીના 184 માં પેજ ઉપર આ તમામ નિયમો આપેલા છે। આ નિયમો છે એ વ્યવસ્થિત પોતાની
વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે બધા નિયમો લખી નાખ્યા છે તો આપણે આજે પેજ નંબર 185 ઉપર ઉદાહરણ નંબર 25 ને અભ્યાસ કરીશું ઉદાહરણ 25 રકમ એવી છે f કૌંસમાં x બરાબર 2x ની 3 ઘાત વત્તા 3x વર્ગ ઓછા 12x ઓછા 4 હોય ત્યારે મહત્તમ અને ન્યૂનતમ કિંમત મેળવો તો સૌ પ્રથમ વિદ્યાર્થી ભાઈઓ બહેનો ધ્યાન આપશે કે fx બરાબર આપણી પાસે એક રકમ છે 2x નો ઘન 3x વર્ગ ઓછા 12x ઓછા 4 સૌ પ્રથમ આપણે નિયમ યાદ કરવાનો તો નિયમ યાદ કર્યો છે મુજબ સૌ પ્રથમ આપણે પ્રથમ વિકલન કરવાનું છે તો પ્રથમ વિકલનને f'x તરીકે દર્શાવવામાં આવશે પ્રથમ વિકલન કરીએ એટલે અહીં આગળ 2 છે ઘાત 3 છે તો 3 2 6x પણ આ 3 ઘાતમાંથી 1 ઘાત જાય તો 2 ઘાત વત્તાની નિશાની અહીં આગળ 3 છે અંશમાં 2 છે 3 2 6 એટલે કે 6x અહીંયા આગળ કાઈ નથી એટલે 1x છે એટલે 12 એટલે 12 પહેલા સૌપ્રથમ પ્રથમ વિકલન કરો ત્યારબાદ આપણે સ્થિર કિંમતો માટે શું કરવાનું છે તો કે તમને મેં નિયમ લખાયો છે કે સ્થિર કિંમત માટે f'x x = 0 તો અહીંયા આગળ ધ્યાન રાખીએ તો 6x વર્ગ વત્તા 6x માઇનસ 12 બરાબર 0 જો વિદ્યાર્થી મિત્રો સામાન્ય નીકળતું હોય તો સામાન્ય કાઢવાના નહીતર કાઢવાના નહીં તો અહીંયા આપણે લખવાનું 6 સામાન્ય લેતા હવે આ બધામાંથી 6 કાઢીએ તો 6 1 6 6 1 6 6 2 12 હવે આપણી પાસે આ પદ આવે છે પણ આપણે અવયવ અભ્યાસ કરીને આવ્યા છે 10મા ધોરણની અંદર કે અવયવ પાડવાની રીત હવે અહીંયા આગળ કાઈ નથી એટલે આ પ્રથમ પદ છે આ મધ્યમ પદ છે અને છેલ્લે બે છે 2 1 2 2 ના એવા ભાગ પાડો કે જવાબ કયો લાવવાનો છે પ્લસ લાવવાનો છે તો આપણે શું કરશું x² 2x x - 2 બરાબર 0 કેવો જવાબ લાવવાનો છે પ્લસ એટલે અહીંયા આપણે પ્લસ મૂકશું અહીંયા આપણે કેવી દિશાથી મૂકશું માઇનસ શા માટે વધતે ઓછે બરાબર વધતે ઓછે ઓછા બે માંથી એક જાય તો એ મોટાની નિશાની હવે મધ્ય પદને શું બનાવવાના છે જોડતા ચાલો આમાંથી x કોમન કાઢશું તો અંદર શું વધશે x + 2 આમાંથી કાઈ કોમન નું નહીં એટલે માઇનસ 1 કોમન કાઢીએ તો અંદર શું વધશે ઓછે ઓછે વધતા તો આપણી પાસે કેટલા પદ આવ્યા મિત્રો આ બંને કૌંસ કેવા હોવા જોઈએ સરખા એટલે કે x + 2 x - 1 બરાબર 0 એટલે આપણી પાસે બે પદ આવ્યા છે કયા કયા પદ આવ્યા તો કે x + 2 તો લખવાનું x + 2 બરાબર 0 અથવા x - 1 બરાબર 0 કોઈ પણ પદ છે એ બરાબર ની ઓલી સાઈડ જશે એટલે પ્લસ હશે તો કેવું થશે માઇનસ માઇનસ 2 અહીંયા શું થશે પ્લસ 1 આપણી પાસે બે જવાબ આવ્યા કયા કયા જવાબ આવ્યા x બરાબર માઇનસ 2 અથવા x બરાબર 1 હવે આપણી પાસે આટલી વસ્તુ બરાબર સાહેબે કીધું હતું કે આપણે બીજું વિકલન કરવાનું છે તો આપણી પાસે આ પ્રથમ વિકલન છે તો હવે બીજું વિકલન કરીએ ચાલો વિદ્યાર્થી મિત્રો બીજા વિકલન માટે તૈયાર અહીંયા 6 છે અહીંયા 2 ઘાત છે 6 2 તો કે સાહેબ 12x થશે ત્યારબાદ અહીંયા વત્તા છે અહીંયા x પાસે કેટલી ઘાત હોય
एक डाल छ एक छ અહીંયા શું છું આપણે 6 ત્યારબાદ આ રકમ છે પણ હંમેશા માટે શીખીને આવ્યા છીએ કે રકમનું વિકલન હંમેશા શૂન્ય થશે તો આપણે એ કઈ મૂકવાની જરૂર નથી એટલે અહીંયા પહેલું વિકલન થઈ ગયું પછી આપણે નિયમો શીખવાડો છે કે જે વિકલન આવે છે એમાં x ના સ્થિર બિંદુ મૂકવાના તો પહેલા આપણે મૂકશું x = -2 મૂકતા તો સાહેબ આપણે x = -2 મૂકીએ છીએ તો લખવાનું f -2 बराबर 12 કૌંસ માં -2 વત્તા 6 બોલો 12 2 24 પણ કેવા આવશે માઈનસ વત્તા 6 એટલે જવાબ શું આવશે 24 માંથી 6 જાય તો કેવો જવાબ આવશે બેટા બોલો તો 18 પણ કેવા આવશે માઈનસ હવે આપણે શીખીને આવ્યા છીએ કે જો જવાબ 0 કરતા નાનો આવે તો કેવી કિંમત મળશે તો કે સાહેબ x બરાબર -2 આપણો જરા જવાબ છે 0 કરતા કેવો છે નાનો છે કે મોટો છે તો કે સાહેબ નાનો છે કેવો છે બેટા નાનો છે તો આપણે અહીંયા લખવું હોય તો અહીંયા લખી શકીએ આપણે કે -18 છે જે 0 કરતા કેવો છે નાનો છે એટલે કે અહીંયા આગળ તમારે લેસ ધેન મૂકવું પડે -18 લેસ ધેન 0 કે જે 0 કરતા જવાબ કેવો છે માઈનસ યાદ રાખવાનું છે જેની બાજુ પાંખું ખુલે છે એ મોટું છે અને જેને કોણી મારે છે એટલે કે જે માઈનસ ની નિશાની આવે છે એ નાનું છે તો એ લખવાનું x = -2 આગળ વિધેયની કેવી કિંમત મળશે કેવી કિંમત મળશે વિધેયની મહત્તમ કિંમત મળે હવે વિદ્યાર્થી મિત્રો આપણો બીજો x = 1 ચાલો x = a 1 મૂકીએ છીએ f ડબલ ડેશ 1 = આપણો બીજો વિકલન છે એમાં મૂકવાનું 12 કૌંસમાં a 1 વત્તા 6 બોલો 12 એક 6 ના 6 તો સાહેબ આપણી પાસે f ડબલ x = જવાબ શું આવે છે 18 તો હવે એ જે જવાબ છે એ જવાબ કેવો આવે છે તો કે સાહેબ 18 ગ્રેટર ધેન 0 શૂન્ય કરતા કેવો થશે બિલા મોટો અહીંયા નિયમ શીખ્યા કે જો માઈનસ આવે તો મહત્તમ તો સાહેબ પ્લસ આવે તો કેવી મળશે તો કે x = 1 આગળ વિધેયની ન્યૂનતમ કિંમત મળે અહીંયા આપણ આપણે આ જે રકમ હતી એ આપણને ખબર પડી ગઈ કે કઈ રકમ આપણને મળશે મહત્તમ અથવા તો ન્યૂનતમ હવે જે જવાબ આપણે આવ્યા છે એ જે જવાબ છે એને આપણે મૂળ જે સમીકરણ હતું એમાં મૂકવાનું છે તો કે પહેલા આપણે કઈ કિંમત મૂકશું તો કે મહત્તમ કિંમત હવે મહત્તમ કિંમત માટે આપણે શું વાંચ્યું હતું બિલા તો કે સાહેબ આપણે x = -2 મૂકશું તો આપણને કઈ કિંમત મળશે મહત્તમ તો આપણે લખવાનું fx બરાબર જે રકમ છે 2x1 વત્તા 3x2 માઇનસ 12x માઇનસ 4 મહત્તમ કિંમત માટે તમારે લખવું તો લખી નાખો માટે x બરાબર કેટલા મૂકવાના છે તો કે સાહેબ x બરાબર -2 હવે અહીંયા બધી જગ્યાએ -2 મૂકીએ 12 કૌંસમાં -2 ઓછા 4 ચલો 2 નો ઘન કરો એટલે કે 3 વાર નિશાની છે 2 2 4 4 2 8 પણ કેવા આવશે કે સે ની માઈનસ આવશે વત્તા 2 નો વર્ગ છે પણ ઓછે ઓછે વત્તા એટલે 3 2 આ 2 2 4 ઓછે ઓછે વત્તા 12 2 24 હવે અહીંયા આગળ 8 2 તો કે સાહેબ 16 થશે 4 3 એટલે 12 થશે 24 ના 24 માઈનસ 4 હવે આપણે આ રકમ ની અંદર જે કંઈક બાદ બાકી થતી કરવાની અહીંયા 16 છે અહીંયા 12 છે 24 છે અને 4 છે તો એક્ચ્યુઅલમાં 12 ને 4 16 છે એમાં 16 ને 4 20 એટલે અહીંયા માઈનસ 20 લખવાના 24 ને 26 ને 10 36 કરવાના હવે સાહેબ 36 માંથી 20 બાદ કરશો તો જવાબ આવશે 16
तो आपने पास है x बराबर जब माइनस टू मुक्सो त्यारे आपन ने महत्तम कीमत प्राप्त थे से महत्तम कीमत प्राप्त थे से अबे जेनी रीते आपने ने माइनस में हुई क्या एवी रीते आपने x बराबर समूह कौन होचे तो कैसे आपने पास है x बराबर के समूह कौन हो तो के एक समूह कौन होचे तो यह लगवान x बराबर एक मुक्ता न्यूनतम कीमत बल એટલે કે f કૌંસ માં 1 આપણી પાસે મૂળ સમીકરણ છે એમાં આપણે મૂકી દઈએ 2x ઘન વત્તા 3x વર્ગ માઈનસ 12x માઈનસ 4 2 કૌંસ માં 1 નો ઘન 3 કૌંસ માં 1 નો સ્ક્વેર 12 કૌંસ માં 1 ઓછા 4 1 નો ઘન 1 એટલે 2 કૌંસ માં 1 1 નો વર્ગ 1 12 એકા 12 માઈનસ 4 ફરી વાર આપણે ગુણાકાર કરીએ અહીંયા લખવાનું 2 એકા 2 3 એકા 3 અહીંયા 12 ને 4 16 3 ને 2 5 માઈનસ 16 એટલે તમારો જવાબ આવશે માઈનસ 11 એટલે કે f કૌંસમાં 1 આગળ આપણને અહીંયા મહત્તમ કિંમત મળે તો આ માઈનસ 11 છે એટલે કે એ આપણને ન્યૂનતમ કિંમત મળે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પરીક્ષામાં આપણને 4 માર્કમાં પૂછાય છે જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોય એને આ દાખલાના 4 માર્ક્સ પ્રાપ્ત થાય છે ફરી વાર હું બોલી રહ્યો છું શું કરવાનું છે તો કે સૌપ્રથમ પહેલા રકમ હોય રકમ ઉપરથી પ્રથમ વિકલન કરવાનું પ્રથમ વિકલન કરી આપણે એના અવયવ પાડવાના અવયવ પાડ્યા બાદ આપણે શું કરવાનું છે x ને બે જવાબ આવે છે એ જવાબને આપણે કિંમતમાં મૂકવાનો જો x નો જવાબ છે એ 0 કરતા નાનો આવે તો મહત્તમ કિંમત મળે અને x બરાબર જે કિંમત મૂકો અને 0 કરતા મોટો આવે તો ન્યૂનતમ કિંમત મળે આ x ની કિંમતોને તમારે મૂળ સમીકરણમાં મૂકવાની છે એટલે કે મહત્તમ કિંમત માટે x બરાબર માઈનસ 2 એ મૂકો એટલે તમારો જવાબ 16 આવશે અને ત્યારબાદ x બરાબર 1 છે એ તમારી કિંમત મૂકશો એટલે આપણને ન્યૂનતમ કિંમત પ્રાપ્ત થશે વિદ્યાર્થી ભાઈઓ બહેનો આ દાખલો ખૂબ જ અગત્યનો છે અને પરીક્ષામાં 4 માર્કમાં પૂછાવાનો છે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી અને પોતાને નોટબુકમાં લખવાનો છે શાંતિથી પોતાના નોટબુકમાં આ દાખલો છે ઉદાહરણ નંબર 25 એ વ્યવસ્થિત રીતે લખી લો ખૂબ સરસ હું એવી આશા રાખું કે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોને આ સમજાઈ ગયું છે વિદ્યાર્થી ભાઈ બહેનો મહત્તમ અને ન્યૂનતમ કિંમતના દાખલાઓની અંદર માત્ર સ્ટેપ જ યાદ રાખવાના છે હવે આપણે ચોપડીના પેજ નંબર માં ઉદાહરણ નંબર 26 નો દાખલો આપણે કરવાનો છે જે પેજ નંબર 186 ઉપર આવ્યો છે તો એમાં રકમ શું છે કે સાહેબ રકમ આવી છે કે y બરાબર x ની 3 ઘાત છે બીજું શું છે તો કે માઈનસ 2x સ્ક્વેર માઈનસ 4x માઈનસ 1 હોય તો મહત્તમ
न्यूनतम कीमत मेळवो। साहेब બહુ જ અગત્યનો દાખલો છે, ખૂબ જ સાવચેતીથી આપણે અભ્યાસ કરીએ તો આપણે દાખલો સમજાઈ જશે। શું છે તો કે સાહેબ પહેલા આપણે y એટલે કે આ રકમ લખી નાખવાની x નો ઘન 2x નો વર્ગ -4x -1। સાહેબ અહીંયા y ની જગ્યાએ x પણ આપ્યું છે તો અહીંયા y આપ્યો છે પણ આપણે dy / dx કરવાનું। સાહેબ dy / dx શું છે તો કે સાહેબ પ્રથમ વિકલન છે 3 એકા 3 સાહેબ આ 3 ઘાત હતી તો કેટલી ઘાત વધે ભઈલા તો કે સાહેબ 2 ઘાત વધે માઈનસ આગળ જે છે કેટલી ઘાત છે 2 ઘાત બોલો 2 2 4 અહીંયા 1 ઘાત છે એટલે 4 એકા 4 સાહેબ આ એકનું વિકલન થાય સાહેબ રકમ છે રકમનું વિકલન હંમેશા શું થાય છે તો કે સાહેબ એનું વિકલન શૂન્ય થાય છે। પહેલો નિયમ આપણો એવો છે તો પહેલા નિયમમાં આવો હતો કે હવે આપણે dy / dx બરાબર શૂન્ય મૂકો એટલે કે પ્રથમ વિકલન બરાબર શૂન્ય મૂકતા શું કરશો તો કે સાહેબ 3x / -4x -4 -0 સાહેબ અગાઉના દાખલો આપણે ભણ્યા એમાં માઈનસ નીકળતા હતા આમાં કોઈ પણ રકમ માઈનસ નીકળતી નથી તો અહીંયા કેટલા છે તો કે સાહેબ 3 છે અંતિમ પદમાં કેટલા છે 4 તો 3 ગુણ્યા 4 કરો તો 4 તેરી 12 સર 12 ને એવા ભાગ પાડવાના છે કે જેનો જવાબ -4 લાવવાનો છે તો સાહેબ તમે અવયવ પાડ્યા આપણે તો કે સાહેબ 6 2 12 હવે અહીંયા તો નિશાની આમાં મૂકી દેવાની પણ એ નિશાની કેવી લાગે છે માઇનસ તો મોટાને માઇનસ મૂકવાનો હવે સાહેબ આ બે પાસે કેવી નિશાની મૂકું તો કે સાહેબ ગુણ્યા ઓછા મૂકું તો ચાલે ન ચાલે કારણ કે ઓછા ઓછે તો વધતા થઈ જાય એટલે ચાલે નહીં એટલે વધતા મૂકવાના ઓછે વધતે ઓછા એટલે કે સાહેબ 6 માંથી 2 જાય તો 4 મોટાની નિશાની હવે શું કરવાનું બબે પદના જોડતા બનાવવાના બબે પદના જોડકણી અંદર આ કેટલા છે તો કે સાહેબ 3x કોમન નીકળે બોલો 3 એકા 3 2 6 એટલે x -2 આ બે માંથી શું કોમન નીકળે તો કે સાહેબ 2 કોમન નીકળે બોલો 2 એકા 2 2 2 4 આપણે બે અવયવ સરખા આવી ગયા તો કે સાહેબ પહેલો અવયવ શું આવશે x -2 બીજો અવયવ શું આવશે 3x 2 એટલે કે હવે આપણી પાસે આટલા પદ મળી જાય એટલે આપણે ફરી વાર પાછું જોવાનું કે સાહેબ x -2 બરાબર 0 અથવા 3x + 2 બરાબર 0 હવે કે x બરાબર 2 સામાન્ય 2 થયા માઈનસ ની ઓલી બાજુ જાય તો કેવા થશે તો કે સાહેબ પ્લસ થશે અથવા 3x બરાબર -2 એટલે કે 1 આવશે એટલે કે x બરાબર -2 ના છેદમાં 3 તો આપણી પાસે x ના સ્થિર બિંદુ કયા કયા બોલો તો પેલા પ્લસ 2 અને -2 તૃતીયાંશ હવે આ જે સ્થિર બિંદુઓ છે એને કયા વિકલનમાં મૂકવાના છે તો સર આપણે ભણ્યા કયા વિકલનમાં મૂકવાના છે તો કે બીજું વિકલન કરવું પડશે તો બીજા વિકલન માટે આપણે શું કરશું તો કે સાહેબ d2y / dx2 હવે આપણી પાસે જે રકમ છે એ રકમને સમજવાનો પ્રયત્ન કરીએ કઈ રકમ છે તો કે સાહેબ પહેલો વિકલન તો બોલો 3 2 6x બીજું 4 એકા 4 એટલે આપણી પાસે 6x - 4 સાહેબ આ 4 નું વિકલન થાય ન થાય રકમ છે હવે આપણે શું મૂકવાનું તો કે સાહેબ પહેલા આપણે x / 2 મૂકતા એટલે કે 6 / 2 -4 બોલો 6 2 12 4 12 માંથી 4 જાય તો 8 એટલે કે આપણી પાસે જે રકમ આવી d2y / dx2 આ જે રકમ છે એ 0 કરતા કેવી છે નાની છે કે મોટી છે તો કે સાહેબ આ d2y છે એ 8 ગ્રેટર ધેન 0 8 ગ્રેટર ધેન 0 એટલે 0 કરતા કેવી મળે છે મોટી મળે છે 0 કરતા મોટી મળે તો લખવાનું કેટલા છે તો કે x / 2 આગળ કઈ કિંમત મળશે આપણને ન્યૂનતમ કિંમત મળશે કઈ કિંમત મળશે આપણને ન્યૂનતમ કિંમત મળે હવે જો આપણે કદાચ
એવું કરવું હોય કે ભાઈ x બરાબર 2 આગળ ન્યૂનતમ કિંમત થઈ. હવે આપણી પાસે જે છે એ રીતે આપણે આગળ વધીએ. શું રકમ છે? તો કે sin d સ્ક્વેર y છેદ માં dx સ્ક્વેર માં x બરાબર માઈનસ 2/3 મૂકતા તો આપણી પાસે શું રકમ છે? તો કે sin 6x ઓછા 4 6 ગુણ્યા માઈનસ 2/3 માઈનસ 4. જોજો ભેગા ખાસ જોવાનું, ઉડતું હોય તો ઉડાડવાનું. અહીંયા 3 છે તો બોલો 3 2 6 2 2 4 અને કેવા 4 આવશે? માઈનસ 4. પહેલા ઓછે ઓછે વત્તા 4 ને 4 8 પણ કેવા થશે? માઈનસ 5. હવે આ માઈનસ 8 છે 0 વત્તા કેવો છે? નાનો છે કે મોટો છે? તો કે સાહેબ માઈનસ 8 લેસ ધેન 0 બરાબર, એટલે કે 0 મોટો છે માઈનસ 8 નાના છે. હવે સમજી સમજીને આપણે આવ્યા છે કે જો 0 કરતા કેવો જવાબ મળે આપણને? નાનો જવાબ મળે બરાબર. તો આપણને કઈ કિંમત કેવી મળશે? તો કે સાહેબ કે આપણને કઈ કિંમત મળશે 0 કરતા નાનો જવાબ આવે છે? તો અહીં x બરાબર માઈનસ 2/3 આગળ મહત્તમ કિંમત મળે. હવે આપણે અહીંયા લખવાનું, પહેલા સૌપ્રથમ ન્યૂનતમ કિંમત મેળવીએ. તો લખવાનું ન્યૂનતમ કિંમત x બરાબર 2 આવે. તો સૌપ્રથમ મૂળ સમીકરણ છે એટલે કે અહીંયા આપણી પાસે y છે એટલે y લખવાનું. y બરાબર x નો ઘન માઈનસ 2x માઈનસ 4x માઈનસ 8. શું મૂકશું આપણે? 2 મૂકવાના. ચાલો 2 નો ઘન 2 કૌંસમાં 2 નો સ્ક્વેર 4 કૌંસમાં 2 ઓછા 1. બોલો 2 નો ઘન 8 માઈનસ બોલો 2 નો વર્ગ 4 4 2 8 1 નો 1 8 ના 4 2 8 8 ના 1 નો 1 ઓછા ઓછા નો સરવાળો કરો. 8 ને 16 ને 17 તો 8 માઈનસ 17 એટલે કે 17 માંથી 8 જાય તો કેટલા વધશે? તો કે સાહેબ 17 માંથી 8 જાય તો માઈનસ 9 એટલે કે y બરાબર કેવા મળશે આપણને? માઈનસ 9. માઈનસ 9 નો મતલબ શું લખવાનું ભીલાવ? તો કે ન્યૂનતમ કિંમત. કેવી કિંમત લખવાની ભીલાવ? ન્યૂનતમ કિંમત. હવે મહત્તમ કિંમત હેડિંગ માં લેવાનું. મહત્તમ કિંમત x બરાબર કેટલો જવાબ આવ્યો છે? માઈનસ 2/3 આગળ. હવે આપણી પાસે મૂળ સમીકરણ છે x નો ઘન માઈનસ 3x સ્ક્વેર માઈનસ 4x ઓછા 1. હવે આપણે x ની કિંમત મૂકવાની. અહીંયા ધ્યાન આપજો માઈનસ 2 ના છેદમાં 3 નો ઘન 2 કૌંસ માઈનસ 2 ના છેદમાં 3 નો વર્ગ 4 કૌંસ માઈનસ 2 ના છેદમાં 3 ઓછા 1. ચાલો પેલા 2 નો ઘન માઈનસ 8 2 2 4 2 8 3 નો ઘન 3 તેરી 9 9 તેરી 27 2 આવ્યું 2 નો વર્ગ ઓછે ઓછે વત્તા 2 2 4 છેદમાં 3 નો વર્ગ 9 ઓછે ઓછે વત્તા 4 2 8 છેદમાં 3 માઈનસ 1. હવે સાહેબ શું કરવાનું? તો કે સાહેબ આપણે નીચે લસા લેવો પડશે. કેટલો લસા આવશે? તો કે સાહેબ 27 લસા આવશે કારણ કે મોટા મોટી રકમ 27 છે. પહેલા અહીંયા તો આપણી પાસે 8 છે 27 છે લેવાના નહીં. હવે આ રકમને કેટલા વડે ગુણીએ તો 27 થાય? તો કે સાહેબ 9 ને 3 વડે. 9 3 તે 9 તેરી 27. તો ઉપર પણ આપણો જે જવાબ આવે છે બરાબર એને 3 વડે ગુણવાનું એટલે 2 ચોકુ 8 અને બીજા 3 કરો એટલે 8 તેરી ને 24. અહીંયા કેટલા વડે કરશું 27 હશે? તો કે સાહેબ 9 વડે. તો ઉપર પણ 9 વડે 9 8 72. અહીંયા કેટલા વડે? તો કે 27 એકા 27. આપણી પાસે જવાબ આવી જાય છે એ બધાનો પાછો શું કરવાનો છે? આપણે પેલા હવે સરવાળો કરવાનો. તો ઉપર આપણે સરવાળો કરીએ તો 27 માઈનસ 24 અને 8 આ 3 નો તમે સરવાળો કરો તો 27 ને 8 35 35 ને 4 39 39 ને 20 59 એટલે અહીંયા આવશે જવાબ આપો માઈનસ 59
प्लस 72 छेद में 27 साहब यहां 72 માંથી આપણે 27 બાદ કરવાના છે 12 માંથી 9 જશે 3 અહીંયા આવી ગયા 6 માંથી 5 જશે 1 મોટાની નિશાની તો 13 ના છેદ માં 27 પ્લસ જવાબ આવશે એટલે કે તમારે લખવું હોય તો નોંધ લખવાની કે મહત્તમ કિંમત પ્રાપ્ત થાય શું લખવું પહેલા કરો તો મહત્તમ કિંમત મળે ઓકે અહીં આગળ વિદ્યાર્થી ભાઈઓ બહેનો દાખલો ખૂબ જ સરળ છે ખૂબ જ મોટો પણ છે પણ જો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ દાખલો ભણશો તો તમારો દાખલો વ્યવસ્થિત ગણાય જશે ઉદાહરણ નંબર 26 સૌપ્રથમ રકમ લખવાની રકમમાં શું માંગ્યું છે તો કે છે મહત્તમ કિંમત અને ન્યૂનતમ કિંમત રકમની અંદર પહેલા વાય એકો છે પહેલું વિકલન કરવાનું પહેલું વિકલન કરો એટલે એના બરાબર શૂન્ય મૂકવાનું શૂન્ય મૂકો એટલે આપણને x ના જવાબ મળે એટલે કે સ્થિર બિંદુઓ મળે એ સ્થિર બિંદુઓને તમે મૂકો એટલે કે આપણને 0 કરતા જો જવાબ મોટો આવે તો ન્યૂનતમ કિંમત મળે અને 0 કરતા જો નાનો જવાબ આવે મહત્તમ કિંમત મળે આ x ના જવાબને તમારે મૂળ સમીકરણમાં મૂકવાના છે મૂળ સમીકરણમાં મૂકશો એટલે તમારો જવાબ ન્યૂનતમ પણ પ્રાપ્ત થશે અને મહત્તમ પણ પ્રાપ્ત થશે ફરી વાત શબ્દો બોલું છું ન્યૂનતમ એટલે ઓછામાં ઓછો અને મહત્તમ એટલે વધુમાં વધુ મિત્રો આ દાખલો પરીક્ષામાં આપણને 4 માર્કમાં પૂછાવાનો છે ફરી વાર કહી દઉં છું આજ રોજ આપણે ઉદાહરણ નંબર 25 અને 26 નો અભ્યાસ કર્યો છે હું એવી આશા રાખું કે તમે તમામ ભાઈઓ બહેનો છે એ ઘરે વ્યવસ્થિત અભ્યાસ કરી આ બે દાખલાઓ જે ગણાવ્યા છે આવી રીતના બીજા દાખલાઓ ઘરે ગણવાના પ્રયત્ન કરશો હું શ્રીમતી એમએસ લખાણી